નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 ઇંગ્લિશ મારી નોટબુક ભાગ 5 યુનિટ 1 આઈ વિલ બી ધેટ ની એક્ટિવિટી 1 થી પ્રશ્નોના જવાબ લખીએ. ક્વેશ્ચન ધેટ ફોલો પંક્તિઓ વાંચીને જવાબ આપો. પ્રશ્ન પહેલો છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્જા ઓફ ધ પોએમ. તો એમાં જવાબ એ આવશે, ટ્રી. બીજામાં, ધ ચાઇલ્ડ ઇન ધ પોએમ આઈ વિલ બી ધેટ ડઝ નોટ વોન્ટ ટુ બી. તો એમાં જવાબ, વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી? બી, ટ્રી. ચોથું, ધ ચાઇલ્ડ ઇન ધ પોએમ આઈ વિલ બી ધેટ વોન્ટ્સ ટુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી. એમાં હુ ઇઝ આઈ એન્ડ હુ ઇઝ ધે ઇન ધ અબવ સ્ટેન્જા. તો આઈ ઇઝ અ ચાઇલ્ડ એન્ડ ધે આર ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ ઓર એલ્ડર્સ. આગળ જોઈએ, વનમાં, રાઇટ ધ નેમ્સ ઓફ ઓલ ધ પ્રોફેશનલ્સ ગીવન ઇન ધ સેકન્ડ સ્ટેન્જા. તો એન એરલાઇન પાયલોટ, અ ડાન્સર, અ લોયર અને અ ડોક્ટર. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટેન્જા અ પોએમ આઈ વિલ બી ધેટ. તેમાં જવાબ આવશે ડી, ઓશન. ત્રીજું, વોટ વુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? તો જવાબ ડી આવશે, યુઝ વેલ્સ. ચાર, યુઝ મીન્સ? તો વેરી બિગ થશે, યુઝ મીન્સ વેરી બિગ. આગળનો પેરેગ્રાફ જોઈએ, ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી. તો જવાબમાં આવશે અ ડીજે, અ કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. બીજું, વોટ વિલ ફ્લો થ્રુ ધ ચાઇલ્ડ? તો જવાબમાં સી, સ્ટ્રીમ્સ. ત્રીજું, બ્લેન્ક હેઝ વેલી એન્ડ માઉન્ટેન્સ? તો રેન્જ ઓફ માઉન્ટેન્સ. જવાબ એ આવશે. નંબર 4, ધ ચાઇલ્ડ્સ વોન્ટ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટેન્જા ઓફ ધ પોએમ. તેમાં જવાબ આવશે સી, રેન્જ ઓફ માઉન્ટેન. 5મું, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ બ્લેન્ક? તો જવાબ આવશે સી, ઇગલ્સ. સિક્સ, વોટ ડઝ ધ ચાઇલ્ડ થિંક અબાઉટ ધ માઉન્ટેન્સ? તો ધ ચાઇલ્ડ થિંક્સ ધેટ સ્ટ્રીમ્સ ફ્લો થ્રુ માઉન્ટેન્સ, ધે આર ધ હોમ્સ ઓફ ઇગલ્સ એન્ડ આર ફૂલ ઓફ વેલીસ એન્ડ ફાઉન્ટેન્સ. લખેલું છે ફાઉન્ટેન્સ, એફ ઓ યુ એન ટી આઈ એન એસ, ફાઉન્ટેન્સ. આગળનો પેરેગ્રાફ જોઈએ, વોટ ડીડ ધે થિંક અબાઉટ ધ ચાઇલ્ડ? તો ધે થોટ ધેટ ધ ચાઇલ્ડ ઇઝ અ જસ્ટ અ ચાઇલ્ડ હુ શુડ બીકમ વોટ ધે વોન્ટેડ ટુ હિમ ટુ બી. ધે થોટ ધેટ ધ ચાઇલ્ડ ઇઝ જસ્ટ અ ચાઇલ્ડ હુ શુડ બીકમ વોટ ધે વોન્ટેડ હિમ ટુ બી. બીજું, પ્લુરલ ઓફ ચાઇલ્ડ ઇઝ? તો થશે, ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન. તો જવાબ આવશે બી. ક્વેશ્ચન નંબર 2, વોટ ડઝ ઈચ ઓફ ધ ફોલોઈંગ પર્સન ડુ? રાઇટ ઇન વન સેન્ટેન્સ. નીચેની વ્યક્તિઓ શું કરે તે એક વાક્યમાં લખવાનું. તો મ્યુઝિશિયનમાં લખીએ, તો મ્યુઝિશિયન પ્લેસ વેરિયસ ઇન્સ્ટ્રુમેન્ટ. ડીજેમાં લખી, તો ડીજે પ્લેસ એક્ઝિસ્ટિંગ રેકોર્ડેડ મ્યુઝિક ફોર લાઈવ ઓડિયન્સ. ઓડિયન્સનો સ્પેલિંગ એ યુ ડી આઈ એ એન સી. સાયન્ટિસ્ટમાં, તો સાયન્ટિસ્ટ ડઝ વેરિયસ એક્સપેરિમેન્ટ. ડૉક્ટરમાં, તો ડૉક્ટર ટ્રીટ પેશન્ટ. પી એ ટી આઈ એન ટી એસ, વિદ્યાર્થી મિત્રો, પેશન્ટમાં પી એ ટી આઈ ઈ એન ટી એસ, પેશન્ટ. એક્ટિવિટી 2, રીડ ધ ગિવન પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો. આપેલ ફકરો વાંચીને જવાબ લખવાના છે. તો પેરેગ્રાફના આધારે એમાં જવાબ લખવાના છે. તો પ્રથમ અને બીજો
પહેલા ને બીજાના તમને જવાબ આપેલા છે કે હુ વેર વેઇટિંગ ફોર ધ કિંગ તો તેનાલી રમણ કર્ટિયર્સ 1 એન્ડ કર્ટિયર્સ 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ બીજાનો પણ તમને જવાબ આપેલો છે કે વાય વોઝ ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ મેડ તો ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ વોઝ મેડ ટુ વેલકમ ધ કિંગ ત્રીજા વિકલ્પમાં તમે જવાબ લખો વેન ધ કિંગ વોક ઇન ધ કોર્ટ ઓલ ધ કર્ટિયર્સ તો એમાં જવાબ આવશે બી સ્ટુડ અપ ચોથા પ્રશ્નનો જવાબ લખવાનો છે હુ આસ્ક અબાઉટ ધ મિનિસ્ટર ધ કિંગ આસ્ક અબાઉટ ધ મિનિસ્ટર્સ પાંચમા પ્રશ્નનો તમને જવાબ આપેલો છે કે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર તો જવાબ તમને આપેલો છે કે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ છઠ્ઠાનો જવાબ જોઈએ કર્ટિયર્સ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ તો એમાં ખોટું આવશે આગળના પેરેગ્રાફ જોઈએ પહેલું ધેર વોઝ બ્લેન્ક ઇન ધ કિંગડમ તો જવાબ આવશે સી સાધુ બીજાનો જવાબ તમને આપેલો છે વેર હેડ ધ કિંગ્સ મિનિસ્ટર ગોન ધ કિંગ્સ મિનિસ્ટર્સ હેડ ગોન ટુ ધ સાધુસ કેમ્પ એટલે કે રાજાના જે મિનિસ્ટર જે મંત્રીઓ હતા એ સાધુના કેમ્પે ગયા હતા હુ સેડ ધીસ હવે કોને કીધું આ ગ્રેટ સાધુ હુ ઇઝ ધીસ સાધુ તો જવાબ આવશે એમાં સી ધ કિંગ ચોથાનો જવાબ તમને આપેલો છે કે ફ્રોમ વેર ડીડ ધ સાધુ કમ તો ધ સાધુ કેમ ફ્રોમ ધ હિમાલયા પાંચમા પ્રશ્નનો જવાબ લખો કે વોટ કુડ ધ સાધુ ડુ તો જવાબ આવશે કે ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઇન્સ હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર ધ સાધુ કુડ પ્રોડ્યુસ કોઇન્સ હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર છઠ્ઠામાં જોઈએ બ્લેન્ક ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ તો ધ કિંગ એમાં જવાબ આવશે બી સાતમામાં ધ સાધુ કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ વોટર તો ખોટું આવશે કેમ કે એર આપણે આગળ જોઈએ પ્રશ્નનો જવાબ આગળના પેરેગ્રાફના પ્રશ્નો જોઈએ આપણે પહેલું ધેર ઇઝ અ બ્લેન્ક ઇન ફ્રન્ટ ઓફ સાધુ સ્ટેન્ડ એવરી ડે તો લોંગ ક્યુ ઓફ પીપલ રોજે રોજ એ લોકોની લાંબી લાઈન ક્યુ એટલે લાઈન પીપલ એટલે લોકોની વળી સાધુના નેટની સામે બીજો વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ COINS ક્લોથ્સ એનિમલ્સ ગ્રેઇન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ ત્રીજાનો જવાબ વોટ કુડ ધ સાધુ ડુ બાય પૂજા તો સાધુ કુડ ક્યોર એન્ડ ઇલનેસ બાય પૂજા ચોથું જોઈએ ધ સાધુ હેડ ટુ બી પેઇન બ્લેન્ક ફોર પૂજા તેમાં જવાબ આવશે ડી બિક્ષમ પાંચમું વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ મીન્સ ટુ મેક વેલ તેમાં જવાબ આવશે એ ક્યોર છઠ્ઠું જોઈએ હુ વોન્ટેડ ટુ નો મોર અબાઉટ ધ સાધુ તો જવાબ આવશે બી ધ કિંગ સાતમું ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ બ્લેન્ક ઓનલી તો ઓનલી કોણ તો જવાબ આવશે ડી તેનાલી રમણ આગળ જોઈએ આઠ ધ કિંગ ફાઉન્ડ ધ સાધુ તો જવાબ આવશે સી ઇન્ટરેસ્ટિંગ નવમાં જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ મીન ટુ ટોક અબાઉટ તો એમાં જવાબ આવશે બી ડિસ્કસ દસમું ધ સાધુ ડીડ નોટ ટેક એનીથિંગ ફ્રોમ ધ વિલેજર્સ ફોર ડુઈંગ પૂજા તો એમાં આવશે ખોટું આગળનો પેરેગ્રાફ જોઈએ વાય ડીડ ધ કિંગ ડાઉટ ધ સાધુ જવાબ તમને આપેલો છે કે ધ કિંગ ડાઉટ ધ સાધુ એઝ ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ બટ ધી સાધુ વોઝ ટેકિંગ અ હ્યુજ સમ ફોર હિઝ સર્વિસ બીજું જોઈએ વોટ ડીડ ધ કિંગ આસ્ક રમણ ટુ ડૂ તો જવાબ આવશે ધ કિંગ આસ્ક રમણ ટુ ગો ટુ ધ સાધુસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ હિમ આ HIM હિમ લખેલું છે મોર અબાઉટ હિમ ત્રીજું જોઈએ હુ સેડ ધીસ વી નીડ ટુ કીપ અ વોચ ઓફ વોચ ઓન ધીસ સાધુ હુ સેડ ધીસ વી નીડ ટુ
keep a watch on this sadhu. તો એની અંદર આપણે જવાબ જોઈએ કે who said this? We need to keep a watch on this sadhu. આવું કોને કીધું હતું? તો જવાબ એની અંદર આપણે જોઈએ પેરેગ્રાફની અંદર તો જવાબ આવશે એમાં તેનાલી રમણ. માફ કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબમાં એ ધ કિંગ આવશે, જવાબમાં એ કિંગ, ત્રીજામાં જવાબ એ કિંગ આવશે. ચાલ, વિચ વર્ડ ડીડ રમણ યુઝ ટુ અસ્યોર ધ કિંગ? તો રમણ યુઝ ધ વર્ડ કટેનલી ટુ અસ્યોર ધ કિંગ. આગળના પેરેગ્રાફ જોઈએ, ધ સાધુ હેડ અ, તો જવાબ આવશે એ લોંગ બિયર્ડ. બીજો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ સાધુ, સાધુનું વર્ણન કરવાનું છે. ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ, હી વોર અ સેફ્રોન કુર્તા એન્ડ વોઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. આ સાધુનું વર્ણન છે, બરાબર. અહીં આપેલું છે તમને કે હેડ અ લોંગ બિયર્ડ, સેફ્રોન કુર્તા એન્ડ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ત્રીજું, ધ સાધુ વોઝ સિટિંગ ઓન અ, તેમાં જવાબ આવશે બી પ્લેટફોર્મ. ચોથું, ધ સાધુસ આઈ વેર ઓપન વેન તેનાલી રમણ એન્ટર હિઝ કેમ્પ, તો એમાં ખોટું આવશે. પાંચમું, વાય વેર ધ પીપલ વેઇટિંગ, ધ પીપલ વેર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ ઓપન હિઝ આઈ એન્ડ બ્લેસ ધેમ. છઠ્ઠું, હુ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, તો તેનાલી રમણ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. આગળ જોઈએ આગળના પેરેગ્રાફમાં, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ, તો જવાબ આવશે ડી, બરાબર, ડિવાઇન આઈઝ, જવાબ આવશે ડી. બીજું, એવરી વન એટ ધ કેમ્પ બોઝ ટુ ધ, તો એમાં જવાબ આવશે બી સાધુ. ત્રીજું, ધ વિલેજર કોલ્સ ધ સાધુ, જવાબ આવશે સી ગ્રેટ સેન્ટ. ચાર, વોટ ડીડ વિલેજર ટુ ઓફર ધ સાધુ, ધ વિલેજર ટુ ગિફ્ટેડ અ બિગ શેક ઓફ રાઈસ ટુ ધ સાધુ. શેક એટલે કોથળો, રાઈસ એટલે ચોખાનો. પાંચું, હુ ટુક અવે ધ શેક, તો સાધુસ આસિસ્ટન્ટ ટુક અવે ધ શેક, સાધુસ આસિસ્ટન્ટ ટુક અવે ધ શેક. છઠ્ઠો પ્રશ્ન, વાય ડીડ વિલેજર ટુ ઓફર અ શેક ઓફ રાઈસ ટુ ધ સાધુ, તો વિલેજર ટુ વોન્ટેડ ટુ હેવ એન એડવાઇસ ફ્રોમ ધ સાધુસ ટુ બીકમ રીચ, સો હી ઓફર્ડ અ શેક ઓફ રાઈસ ટુ હિમ. સાતમા, હુ સેડ ધીસ, એડવાઇઝ મી માય લોર્ડ, હાઉ કેન આઈ બીકમ અ રીચ, તો જવાબ આવશે વિલેજર ટુ. આગળનો પેરેગ્રાફ જોઈએ, એમાં પ્રશ્ન પહેલાનો તમને જવાબ આપેલો છે, વોટ ડીડ ધ સાધુ પ્રોમિસ વિલેજર ટુ, ધ સાધુ પ્રોમિસ્ડ અ વિલેજર ટુ ધેટ હી વિલ ડેફિનેટલી મેક હિમ રીચ બાય પરફોર્મિંગ અ પૂજા. બીજું, હુ વોઝ પ્લીઝ વિથ ધ ગિફ્ટ, ધ સાધુ વોઝ પ્લીઝડ વિથ ધ ગિફ્ટ. ત્રણ, વિચ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ મીન શ્યોરલી, તો જવાબ આવશે સી ડેફિનેટલી. ફોર, ધ વિલેજર કોલ્ડ હિમસેલ્ફ, તો જવાબ આવશે સી લકી. પાંચમાનો જવાબ જોઈએ, વોટ ડીડ સાધુ નીડ ફોર પૂજા, તો સાધુ નીડેડ ટુ ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. સાધુને પૂજા માટે શેની જરૂર હતી? તો ટુ ગોલ્ડ કોઇન, બે સોનાના સિક્કાની, ફોર ધ પૂજા એટલે પૂજા માટે. હુ સેડ ધીસ, લક્ષાધિપતિ ભવ ઓર બચ્ચા તેરા કલ્યાણ હોગા, હું કોણે કહ્યું હતું? તો સાધુ, જવાબમાં આવશે તો સાધુ. આગળના પેરેગ્રાફ જોઈએ, ધ વિલેજર ગેવ ટુ કોપર કોઇન્સ ટુ ધ સાધુ, તો ખોટું આવશે એમાં, કેમ કોપર નહીં આવ્યો છે, એના હતા ગોલ્ડનના. વોટ ડીડ ધ વિલેજર ગીવ ટુ ધ સાધુ, તો ધ વિલેજર ગેવ ટુ ગોલ્ડ કોઇન્સ ટુ ધ સાધુ, ધ વિલેજર ગેવ ટુ ગોલ્ડ કોઇન્સ ટુ ધ સાધુ. ત્રીજું, વોટ વોઝ વોચિંગ કેરફુલી, તો તેનાલી રમણ વોઝ વોચિંગ કેરફુલી. ચાર, વોટ ડીડ ધ સાધુ ડૂ, તો ધ સાધુ પુટ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધ વિલેજર. પાંચ, રમણ રશિસ ટુ ધ સાધુ એન્ડ ફોલ્સ એટ હિઝ ફીટ, તેમાં જવાબ આવશે બી. છ, હુ પુશિસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશિસ ટુ ધ સાધુ, તો તેનાલી રમણ પુશિસ ધ સાધુ એન્ડ તેનાલી રમણ પુશિસ ધ ક્રાઉડ
aside and rushes to the sadhu. ફરી એક વખત જોઈને જવાબ. તેનાલી રમણ પુશીસ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશીસ ટુ ધ સાધુ. રોસ મેન શું થશે વિદ્યાર્થી મિત્રો? તો મૂવ ફાસ્ટ. જવાબ શું થશે? મૂવ ફાસ્ટ થશે. આગળનો પેરેગ્રાફ જોઈએ. રમન કોલ્સ ધ સાધુ એટ ધ. જવાબ આવશે સી ગ્રેટેડ સેન્ટ. રમન ટોલ ધ સાધુ ધેટ હી વોન્ટેડ ટુ. તો ગો ટુ હી વન. તો એમાં જવાબ આવશે એ. ત્રીજાનો જવાબ તમને આપેલો છે કે વોટ ઇઝ તેનાલી રમન રિક્વેસ્ટ ધ સાધુ. તો તેનાલી રમન રિક્વેસ્ટ ધ સાધુ ટુ ડૂ સમથિંગ સો ધેટ હી કુડ ગો ટુ હિવન આફ્ટર હિઝ ડેથ. ચાર જોઈએ. હુ સેડ ધીસ ગેટ અપ માય ચાઇલ્ડ ટેલ મી યોર પ્રોબ્લેમ. તો એમાં જવાબ આવશે સી ધ સાધુ. પાંચમો તેનાલી રમન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હિવન. તો ખોટું. એમાં શું આવશે? ખોટું. છઠ્ઠો પ્રશ્ન. વોટ વોઝ ધ સાધુ રિએક્શન ઓન હિયરિંગ રમન્સ રિક્વેસ્ટ. તો જવાબ આવશે ઓન હિયરિંગ રમન્સ રિક્વેસ્ટ ધ સાધુ સેડ ધેટ ઇટ વોઝ વેરી ઇઝી ફોર હિમ એન્ડ આસ્ક રમન ટુ કમ નિયરર. આગળના પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. હુ ગોઝ વેરી નિયર ટુ ધ સાધુ એન્ડ પ્લક્સ હેર ફ્રોમ હિઝ બિયર્ડ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી ખૂબ સરસ મજાની છે, આપણે ટેક્સ્ટ બુકમાં શીખી ગયા છીએ. જવાબ આપણે જોઈએ કે તેનાલી રમણ ગોઝ વેરી નિયર ટુ ધ સાધુ એન્ડ પ્લક્સ અ હેર ફ્રોમ હિઝ બિયર્ડ. બિયર્ડ એટલે દાઢી. તેનાલી રમણ ખૂબ જ નજીક ગયો અને સાધુની જે દાઢી હતી એમાંથી એને દાઢીનો વાળ ખેંચી લીધો. બીજાનો જવાબ આપેલો છે કે વોટ ડીડ રમણ ડુ આફ્ટર પ્લકિંગ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. તો રમન હોલ્ડ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ્ડ ધ ક્રાઉડ ધેટ હી વોઝ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ એઝ ધેટ હેર વોઝ ડાયરેક્ટ ટિકિટ ટુ હિવન. હિવન એટલે સ્વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. ત્રીજાનો જવાબ જોઈએ. ધ તેનાલી રમન સેડ ધેટ હી વોઝ ધ બી લકીએસ્ટ. હી વોઝ ધ લકીએસ્ટ. ચારનો જવાબ જોઈએ. હુ પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તો તેનાલી રમણ પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. બરાબર. અહીંયા તમારે બે વખત લખાઈ ગયું, પણ તમારે અહીંયા એક જ વખત લખવાનું છે. હુ પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તો તેનાલી રમણ. હુની જગ્યાએ તમારે શું લખવાનું? તેનાલી રમણ પ્લક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. પાંચમા પ્રશ્નનો જવાબ જોઈએ. વાય ડઝ તેનાલી રમણ કોલ હિમસેલ્ફ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. બરાબર. તો તેનાલી રમણ કોલ હિમસેલ્ફ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ એઝ હી ધ ફ્રી ટિકિટ ટુ હિવન. છઠ્ઠું જોઈએ. વોટ વોઝ ધ ફ્રી ટિકિટ ટુ હિવન. તો એવરી હેર ઓફ ધ સાધુસ બિયર્ડ વોઝ અ ફ્રી ટિકિટ ટુ હિવન. સાતમું જોઈએ. સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ પ્લક. પ્લકનો જોઈએ તો જવાબ શું આવશે? ફૂલ આઉટ એટલે ખેંચવું. આઠમું. વોટ બેટ ધ વિલેજર ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તો વેન ધ વિલેજર ટુ હર્ડ ધેટ એવરી હેર ઓફ ધ સાધુસ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ઓફ અ હિવન હી ચેન્જ હિઝ માઇન્ડ. આગળના પેરેગ્રાફ પહેલા પ્રશ્નનો જવાબ આપેલો છે કે વાય ડીડ ધ સાધુ મેક અ ક્રાય ઓફ પેન. તો આફ્ટર રમણ ધ વિલેજર ટુ ઓલ્સો પ્લક અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ ડ્યુ ટુ વિચ હી મેડ અ ક્રાય ઓફ પેન. બીજાનો જવાબ. વોટ ડીડ ધ પીપલ ડુ. તો પીપલ ક્રાઉડેડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ્ડ લાઉડલી ટુ પ્લક અ હેર ફ્રોમ સાધુસ બિયર્ડ. ત્રીજાનો જવાબ જોઈએ. રમણ રિક્વેસ્ટેડ સાધુ ટુ ગીવ હિઝ ફોલોવર. એમાં જવાબ આવશે ડી ટિકિટ ટુ હિવન. ચોથું જોઈએ. વિચ એડજેક્ટિવ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ધ સાધુ એઝ નોટ જેન્યુઅન. તો એમાં જવાબ ફેક આવશે. તમને આપેલું એ ફેક કે ઈ ફેક.
Who said this? My Lord, please do not say no to your followers. तो એમાં જવાબ આવશે B. તેનાલી રમણ. Who tried to escape from home? The sadhu tried to escape from the people. Which word is used to run away? તેના માટે જવાબ આવશે escape. Who ran for his life? તો the sadhu ran for his life. By whom was the saint chased by? The saint was chased by the people as everyone wanted to have a hair from his beard. Which of the following words means to run after? તેમાં જવાબ આવશે D. chase. 11 માં give opposite of heaven. તો heaven નું opposite થશે hair. આગળનો પેરેગ્રાફ જોઈએ. Did the villager come to know the truth about the sadhu? Yes, the villager came to know the truth about the sadhu. બીજો જોઈએ. What did Raman advise the villager? તો Raman advised the villagers that we can be rich by working hard. આ Raman હતો એને શું સલાહ આપી ગામ લોકોને કે આપણે પૈસાવાળું બનવું હોય, રીચ પૈસાદાર બનવું હોય તો આપણે સખત મહેનત કરવી જોઈએ. બાય વર્કિંગ હાર્ડ, સખત મહેનત દ્વારા આપણે પૈસાદાર બની શકીએ. હાઉ કેન વી બીકમ રીચ? તો વી કેન બીકમ અ રીચ બાય વર્કિંગ હાર્ડ. ચોથું, વોટ ઇઝ ધ સાધુ વોન્ટ? તો સાધુ વોન્ટેડ ટુ વિલેજર્સ મની એન્ડ ગિફ્ટ. પાંચ, વી શુડ નોટ ગીવ અવર બ્લેન્ક ટુ ધ ફેક સાધુસ. તો અર્નિંગ, આપણી કમાણી આવા ફેક સાધુને આપવી જોઈએ નહીં એમ. વી કેન બીકમ રીચ બાય, જવાબ આવશે વર્કિંગ હાર્ડ. સાતમું, ઓ માય ટુ ગોલ કોઈન્સ, હુ સેડ ધીસ? આવું કોને કહ્યું? તો જવાબ આવશે બી, વિલેજર ટુ. હુ વુડ અરેસ્ટ સાધુ? ધ કિંગ્સ મેન વુડ અરેસ્ટ ધ સાધુ. જે રાજાના લોકો હતા એમને સાધુને પકડી લીધો. એવરી વન વિલ નોટ ગેટ હિઝ મની બેક? તો ખોટું, કેમ કે દરેકને તેની મની પાછી મળી ગઈ હતી. આપણે શું પૂછ્યું હોય કે નથી મળી? દસમો અને અગિયારમાં તમને જવાબ આપેલો છે. વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ પ્લે? ધ બીકમ રીચ વી હેવ ટુ વર્ક હાર્ડ. વી શુડ નોટ બિલીવ ઇન સાધુસ એન્ડ વી શુડ નોટ ગીવ અવર હાર્ડ અર્ન મની ટુ ધેમ. અગિયારમાં પ્રશ્નનો પણ તમને જવાબ આપેલો છે. અગિયારમાં પ્રશ્ન હતો કે તેનાલી રમણ વોઝ અ વાઇઝ મેન જસ્ટિફાઈ. તો તેનાલી રમણ ન્યૂ દેટ પીપલ વિલ નોટ બિલીવ હિમ ઇફ હી ટોલ્ડ ધેમ ધેટ ધ સાધુ વોઝ ફેક. સો હી પ્રાઉડ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ઓલ ઓફ ધેમ બાય પ્લેઇંગ અ વાઇઝ ટ્રીક. ધીસ જસ્ટિફાઈઝ દેટ હી વોઝ અ વાઇઝ મેન. અહીંયા ખરા છે કે ખોટું આપણે કરવાનું છે સેન્ટેન્સમાં? માર્ક ટ્રુ ઓર ફોલ્સ, બરાબર આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું. ખરું અહીંયા સાચું કરવાનું, ખોટું અહીંયા ખોટાની નિશાની કરવાની. પહેલું, ધ સાધુ હેડ મેની ફોલોવર્સ, તો સાચું. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, તો ખોટું. ત્રીજું, તેનાલી રમણ હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, તો એમાં સાચું. ધ સાધુ વોઝ રિયલી હોલી મેન, તો ખોટું. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ, તો ખોટું. તેનાલી રમણ રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હિવન, તો ખોટું. ધ સાધુ મેટ ધ વિલેજર ટુ અ રિચ મેન, તો ખોટું. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, તો સાચું. નવમું, ધ ગુડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ, તો ખોટું. સારા સાધુ તેમને સર્વિસ એટલે તેમને કોઈ પૈસા ના લે. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમણ, તો સાચું. અને આગળ આપણે જોઈએ કે વિલ યુ ગો ટુ અ સાધુ ગેટ માર્ક્સ ઇન એક્ઝામ? વિલ યુ ગો ટુ અ સાધુ ટુ ગેટ અ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ? યસ ઓર નો? અહીંયા આપણે જવાબમાં લખવાનું છે નો. જવાબમાં આપણે લખશું નો. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. અબાઉટ હોમ ઇઝ ઈચ ઓફ ધ ગીવન સેન્ટેન્સીસ, આપેલ વિધાનો કોના માટે છે તે લખવાનું છે. તો પહેલામાં તમને આપેલું ધ સાધુ. બીજું, હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ, તો એમાં લખો વિલેજર ટુ. ત્રીજું, હી રૂસ ટુ ધ સાધુ, તો એમાં તેના લઈ રમણ લખો. ચાર, હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, તો એ ધ કિંગ. હી પ્રોડ્યુસ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ હેર, તો એમાં ધ સાધુ લખો. હી પ્લગ ધ હેર
He plucked the first hair from the sadhu's beard. Dhema. Tenali Raman lakho. Satmo. He came from the Himalayas. The sadhu. He took away the sack. Dhema lakho. Sadhu's assistant. Prashna Satmo jui apde. Question number 7. Find the words from the lesson that mean the following. The first letter of the word is printed in the bracket. નીચે આપેલા શબ્દ સમૂહ માટે પાઠમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દનો પ્રથમ મૂળાક્ષર આપેલો છે તમને તો પ્રથમ આપેલો છે તમને વાય તો અહીંયા તમારે લખવાનું ઓ યુ આર એટલે યોર થઈ જશે એચ માં ઓ એલ આઈ એન ઈ ડબલ એસ લખશો એટલે હોલીનેસ થઈ જશે એચ આપેલો છે તમારે અહીંયા એચ ઈ એ વી એન લખવાનું હિવન થશે સી આપેલો એમાં તમારે એચ એ એસ ઈ લખવાનું એટલે ચેસ થશે એ આપેલું છે તો અહીંયા ડબલ આર ઈ એસ ટી તમારે અરેસ્ટ થશે પછી અહીંયા વાય આપેલો તો ઓ યુ આર એટલે યોર થશે અને એમ આપેલો તો એ જે ઈ એસ ટી વાય એટલે મેજેસ્ટી થશે સી આપેલો છે તમારે ઓ યુ આર ટી આઈ આર એટલે કર્ટિયર થશે એક્ટિવિટી 3 રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ નીચે આપેલો ફકરો વાંચો અને કોષ્ટકમાં આપેલા વિધાનો પૂર્ણ કરો તો અહીંયા તમને જે કોષ્ટકના આધારે પૂર્ણ કરવાનો છે તો જોઈએ હી કેન તો અહીં તમે લખો પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ હી કેન પછી રાઈડ અ મોનોસાયકલ હી કેન વોક ઓન ધ રોપ એટ ધ ગ્રેટ હાઈટ એ રીતે આજે ત્યારે લખવાનું તમારે પછી આ જોનનું આપેલું છે જોન વિશે તો જોન શું કરે છે કેનનો ઉપયોગ અને કુડ કેન નોટનો ઉપયોગ છે આપણે એક્ટિવિટીમાં શીખી ગયા છે એની ક્ષમતા બતાવે તો જોનની શું હતી જો એ કરી શકતો તેના માટે આપણે કેન અને જે નથી કરી શકતો જોન એ આપણે કેન નોટમાં લખશું હી કેન નોટ રાઈડ અ હોર્સ હી કેન નોટ પછી જમ્પ થ્રુ અ ફાયર રિંગ હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર તે જોકર જેવી ટ્રીક નહોતો કરી શકતો બરાબર એ રીતે એમાં કેન નોટમાં આપણે લખેલું ક્વેશ્ચન નંબર 9 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ વિથ કેન ઓર કેન નોટ અહીંયા આપણે કેન હતો તો કેન નોટ વડે વાક્ય પૂરા કરવાના છે તો અહીંયા તમારે પહેલું આપેલું કે મીના ઇઝ લેટ સી કેન નોટ ધ ક્લાસ પછી બીજું આઈ હેવ અ મોબાઈલ તો આઈ કેન કોલ મોબાઈલ હતો તો એના માટે હું મારા સિસ્ટરને કોલ કરી શકી છે પછી એક ક્લાઇમ આપેલું તો અહીંયા આપણે લખશું અપ્પુ ઇઝ અ મંકી ઇટ કેન ક્લાઇમ અપ્પુ મંકી છે તો એ વૃક્ષ ઉપર ચડી શકે એટલે કેન ક્લાઇમ લખેલું છે ચાર માય હેન્ડ્સ આર ડર્ટી સો આઈ કેન નોટ અહીંયા લખશું આપણે કેન નોટ વિધાઉટ અ સ્પૂન પાંચમું મેહુલ ઇઝ ટોલ હી બ્લેન્ક ધ સેલ તો અહીંયા કેન રીચ સો આપણે કેન રીચ છ વૃંદા ડઝ નોટ હેવ અ ડ્રાઇવિંગ લાયસન્સ સો શી કેન નોટ ડ્રાઈવ અ કાર તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી એટલે તે કાર ચલાવી નહીં શકે રહીમભાઈ ઇઝ અ લિટરેટ સો હી કેન રાઇટ અ લેટર આઠ માય ફાધર ઇઝ ઇલ તો અહીંયા શું લખશું હી પછી કેન નોટ એટેન્ડ ધ મિટિંગ માંદા છે મારા પપ્પા એટલે મિટિંગમાં એટેન્ડ એટલે હાજર રહી શકશે નહીં એમ એક્ટિવિટી 4 તમને આપેલી છે રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોર પેટ ડોગ ઓલ્સો મેન્શન વોટ હી કેન ડૂ ફોર યુ તમારા પાળેલા કૂતરા વિશે 10 વાક્યો લખો તે તમારા માટે શું શું કરી શકે છે તે પણ લખો એ આપેલું છે તમારી રીતે પણ તમે અહીંયા લખી શકો છો અને એક્ટિવિટી 6 જોઈએ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધ ફોલોઈંગ સિચ્યુએશન આપેલ પરિસ્થિતિમાં વિકાસને તમારા સૂચનો આપો એક્ઝામ્પલમાં કીધું કે વિકાસ ઇઝ ઇલ હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ તો તમે શું કહો કે યુ શુડ નોટ ટુ ગો ટુ સ્કૂલ એક્ઝામ્પલમાં કીધું કે જો વિકાસ માંદો છે અહીંયા જે શુડ આપેલું છે વિદ્યાર્થી મિત્રો શુડ બરાબર કરવું જોઈએ એના અર્થમાં છે બરાબર તો જે માંદો છે તો તમે શું કહો એને કે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ તારે સ્કૂલ ના જવું જોઈએ યુ શુડ ગો ટુ ડૉક્ટર તારે ક્યાં જવું જોઈએ તો ડૉક્ટર પાસે જવું જોઈએ તું ઇલ એટલે કે માંદો હોય બરાબર તો તારે ડૉક્ટર પાસે જવું જોઈએ સ્કૂલે જવું જોઈએ નહીં ત્યાં તમે લખી નાખો વિકાસ ઇઝ યુઝિંગ અ પોલિથિન બેગ યુ આર વોચિંગ હિમ વિકાસ પાસે પોલિથિન બેગ છે અને તમે તેને જોઈ ગયા તો તમે શું કહેશો કે યુ શુડ નોટ યુઝ અ પોલિથિન બેગ તારે પોલિથિન બેગનો ઉપયોગ કરવો જોઈએ નહીં યુ શુડ યુઝ ક્લોથ બેગ એટલે તારે કપડાની બેગનો ઉપયોગ કરવો જોઈએ બીજું વિકાસ ઇઝ વિઝિટિંગ અ ઝૂ હી ઇઝ ટીચિંગ ધ એનિમલ તમે શું લખશો યુ શુડ નોટ ટીચ એનિમલ તારે આ એનિમલ એટલે કે પ્રાણીઓને ચીડવવા જોઈએ નહીં યુ શુડ વોચ તેમ કાલમી તારે એને શાંતિથી જોવો જોઈએ ત્રીજું વિકાસ ઇઝ સફરિંગ ફ્રોમ સ્ટમક એક હી એટ રોડ સાઇડ ફૂડ તેને
પેટનો દુખાવો થઈ ગયો અને તે રોડ ઉપર જે લારી ઉભેલી હોય ને યા ફૂડ જે મળતો આપણે જો પાણી પૂરી દાબેલી એવું તો તમે શું કહેશો યુ શુડ નોટ ઈટ રોડ સાઇડ ફૂડ યુ શુડ ઈટ હાઇજેનિક એન્ડ ન્યુટ્રિયસ ફૂડ ચોથું વિકાસ ઇઝ રનિંગ ઓન ધ રોડ મેની વ્હીકલ્સ આર રનિંગ ઓન ધ રોડ તો તમે શું કહેશો કે યુ શુડ નોટ રન ઓન ધ રોડ તારે રોડ ઉપર દોડવું જોઈએ નહીં એમ ઘણા બધા વાહન હોય તો અકસ્માત થઈ શકે પાંચમો વિકાસ ઇઝ ઇટિંગ હિઝ લંચ હિઝ હેન્ડ આર ડર્ટી તમે શું કહેશો કે યુ શુડ નોટ ઈટ વિથ ડર્ટી હેન્ડ તારે ડર્ટી હેન્ડ એટલે કે ગંદા હાથે ખાવું જોઈએ નહીં યુ શુડ ફર્સ્ટ વોશ તેમ તારે પહેલાં હાથ તારા ધોઈ નાખવા જોઈએ બારમા પ્રશ્નમાં આપણે શુડ અને શુડ નોટથી વાક્ય પૂરા કરવાના છે પહેલું તમને શુડ નોટ આપેલું છે કે મરન ઇઝ ટીચિંગ હિઝ ફ્રેન્ડ હી શુડ નોટ ટીચ હિઝ ફ્રેન્ડ બરાબર બીજામાં તમારે જવાબ લખવાનો કે શુડ હેતુલ ઇઝ નોટ ક્લિનિંગ ધ રૂમ હી શુડ ક્લીન ધ રૂમ ત્રણ આલોક ઇઝ રાઇટિંગ ઓન ધ વોલ તો હી શુડ નોટ રાઇટ અ વોલ દિવાલ ઉપર ના લખવું જોઈએ ચોથું કિરણ વોન્ટ્સ ટુ વિન ધ મેચ તો હી શુડ પ્રેક્ટિસ મોર મેચ જીતવી છે માગે છે તો એને પ્રેક્ટિસ વધારે કરવી જોઈએ પાંચમા ટુમોરો વિલ બી યોર એક્ઝામ તો યુ શુડ લર્ન વેલ છ ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ તો યુ શુડ ગો ટુ બેડ એટલે છૂઈ જવું જોઈએ એમ સાતમું ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર તો વી શુડ ટેક એન ફોટો સાતમાં પણ શુડ લખો કે માય ફ્રેન્ડ આઈ કેન નોટ સોલ્વ ધ સમ તો આઈ શુડ હેલ્પ હિમ નવ ધ રેડ ટ્રાફિક સિગ્નલ ઇઝ ઓન તો વી શુડ સ્ટોપ અવર કાર હિયર ટુડે ઇઝ હર એક્ઝામ તો શી શુડ નોટ રીચ લેટ ટુ સ્કૂલ આ એક્ઝામ હોય તો એને સ્કૂલે મોડું પહોંચવું જોઈએ નહીં તેરમાં જુઓ કે વીરપુર પ્રાથમિક શાળાના કેટલાક બાળકો મ્યુઝિયમની મુલાકાત આવ્યા છે તેઓ તોપવાની છે તો તેમને શુડ નોટનો ઉપયોગ કરીને યોગ્ય રીતે વર્તવાની સલાહ આપવાની છે સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ તો ધે શુડ નોટ મેક અ લાઉડ નોઇઝ તેમને વધારે અવાજ ના કરવો જોઈએ બીજું અ પ્યુપિલ ઇઝ ટીચિંગ અ સિક્યુરિટી ગાર્ડ જે છોકરાઓ હતા જે પ્યુપિલ બરાબર વિદ્યાર્થીઓ તે સિક્યુરિટી ગાર્ડને ચીડવી રહ્યા હતા તો શું કે હી શુડ નોટ ટીચ ધ સિક્યુરિટી ગાર્ડ તેઓને આ જે સિક્યુરિટી ગાર્ડ તો એને ચીડવવો જોઈએ નહીં સમ બોયઝ આર ઇટિંગ પોપકોર્ન ઇન ધ મ્યુઝિયમ હોલ મ્યુઝિયમ હોલમાં થોડાક છોકરાઓ હતા એ પોપકોર્ન ખાઈ રહ્યા હતા તો હી શુડ નોટ ઇટ એનીથિંગ ઇન ધ મ્યુઝિયમ હોલ મ્યુઝિયમ હોલમાં કંઈ પણ ના ખાવું જોઈએ સમ પીપલ્સ આર ટચિંગ ધ ઓબ્જેક્ટ ડિસ્પ્લેડ ઇન ધ મ્યુઝિયમ ટચ એટલે અડી રહ્યા હતા એમ તો ધે શુડ નોટ ટચ ધ ઓબ્જેક્ટ ડિસ્પ્લેડ ઇન ધ મ્યુઝિયમ પાંચમું ધ સમ પીપલ્સ આર જમ્પિંગ ઇન ધ ક્યુ ધે શુડ નોટ ધ લાઇનમાં કેટલાક છોકરાઓ હતા એ મૂકે ને આપણા અપલખણા હોય એવા એટલે જમ્પ કૂદકા મારતા હતા તો ધે શુડ નોટ જમ્પ શું કહીએ ધે શુડ નોટ જમ્પ સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ મ્યુઝિયમ્સ ગાર્ડન કેટલીક છોકરીઓ હતી એ આ મ્યુઝિયમના ગાર્ડનમાંથી ફૂલો તોડી રહી હતી તો ધે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન બરાબર અહીંયા આપણે હી પીપીલ એટલે એક જ વિદ્યાર્થીની વાત છે વિદ્યાર્થી મિત્રો મેં વિદ્યાર્થીઓ કીધું હોય તો પણ શું થશે વિદ્યાર્થી પીપીલ એટલે માત્ર શું થશે વિદ્યાર્થીને એક જ છે એટલા માટે આપણે એને શેનો ઉપયોગ કરેલો છે હીનો ઉપયોગ કરેલો હવે એક્ટિવિટી 7 કે નીચે આપેલા પ્રશ્નના જવાબ મેય અને સંભવિતતા દર્શાવતા કોંસમાં આપેલા શબ્દ ઉપયોગ કરીને આપવાના છે પેલું વેન વિલ વી રીચ એટ ધ પિકનિક સ્પોટ કદાચના અર્થમાં થશે મેં તો વી મે રીચ બાય 10 AM બરાબર અહીંયા જે બાય જે પ્રેપોઝિશન એ આપણે જોઈએ બરાબર તો અહીંયા 10 વાગ્યે કીધું તો 10 પહેલાં આપણે બાય લખેલું છે કે કદાચ 10 વાગે હુ વિલ વિન ધ રેસ તો રાકેશ મે વિન ધ રેસ કદાચ રાકેશ રેસ જીતશે હાઉ વિલ યુ ગો ટુ દિલ્હી તો આઈ મે ગો ટુ દિલ્હી બાય અ ટ્રેન વોટ વિલ યુ વિયર ઇન ધ પાર્ટી તો આઈ મે વિયર અ પિંક ગાઉન 5 વેર વિલ યુ ગો ફોર શોપિંગ તો આઈ મે ગો ટુ બિગ બજાર ફોર શોપિંગ શોપિંગ માટે બિગ બજાર જઈશ કદાચ અહીંયા પણ માઇટ અને કોંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે માઇટ અને કોંસમાં આપેલ ખાલી જગ્યા તો માઇટ પછી જે આપેલું એ તમે લખી શકો યા પણ કદાચના અર્થમાં જ થશે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી તો ઇટ માઇટ રેન ટુડે વિદ્યાર્થી મિત્રો અહીંયા આર એ આઈ એન રેન છે માય હાઉસ વર્ક ઇઝ ઇનકમ્પ્લીટ ધ ટીચર તો માઇટ પનિશ
India needs only 10 runs to win, so might win. The bus is full, so we might not get. Rina is suffering from fever, so she might not come to school. આઠમા આપણે જોઈએ આપણે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ સજેશન અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન યુઝિંગ મસ્ટ. આપેલા વિધાન વાંચો અને પરિસ્થિતિ મુજબ વાક્યો લખો. એ આપણે મસ્ટથી વાક્યો લખવાના છે. મસ્ટ જે ફરજિયાતપણું દર્શાવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો નાદર જોઈએ. પહેલો પ્રશ્ન, ધેર આર મોસ્કિટોઝ ઇન ધ ઓલ એરિયા, પીપલ આર બિકમિંગ ઇલ, તો યુ મસ્ટ કીપ યોર સરાઉન્ડિંગ, કે તમારી આસપાસનું તમારે બધું શું રાખવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ મચ્છર હોય તો. ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર સબમિટિંગ ધ એપ્લિકેશન ફોર્મ ફોર એડમિશન, યુ મસ્ટ સબમિટ ઇટ ટુડે, તો તમારે આજે તમારે સબમિટ કરવી જોઈએ. ઇટ ઇઝ 11 PM, ડોન્ટ ગો આઉટસાઇડ, તો યુ મસ્ટ સ્લીપ નાઉ, યુ મસ્ટ સ્લીપ નાઉ, તો 11 વાગી ગયા હોય તો તમારે અત્યારે સૂઈ જવું જોઈએ. ઇટ ઇઝ વેરી કોલ્ડ આઉટસાઇડ, આઈ ડોન્ટ હેવ એની વુલન્સ, બહાર ખૂબ જ ઠંડુ વાતાવરણ હોય અને આઈ ડોન્ટ હેવ એની વુલન, અને આપણી પાસે કંઈ એવું ગરમ કપડું ના હોય તો યુ મસ્ટ હેવ સમ વુલન્સ એઝ સૂન એઝ પોસિબલ, તો શક્ય પડે એટલું તરત જ તમારે એવું ગરમ કંઈક કપડું પહેરી લેવું જોઈએ. ટુમોરો ઇઝ યોર ટેસ્ટ, યુ હેવ નોટ રીડ ધ લાસ્ટ ચેપ્ટર, તો યુ મસ્ટ રીડ ઇટ નાઉ, તમારી ટેસ્ટ હોય અને તમે છેલ્લું ચેપ્ટર ના વાંચી લેવું હોય તો તમે એમ કે અત્યારે તમારે વાંચી જ લેવું જોઈએ. ઇટ ઇઝ 12 o'clock, યુ આર સ્ટીલ વોચિંગ ટીવી, તો યુ મસ્ટ ગો ટુ બેડ, 12 વાગી ગયા હોય તમે ટીવીમાં જોતા જોતા તો હવે તમારે સૂઈ જવું જોઈએ. ધેર ઇઝ અ થેપ ઇન ધ નેબરહુડ, કોલ ધ પોલીસ ઇમિડિયેટલી, તો યુ મસ્ટ બી કેરફુલ, તમારે એકદમ સાવધ રહેવું જોઈએ. ધ ટેમ્પલ વિલ ક્લોઝ એટ 12 o'clock, વોક ફાસ્ટ, તો યુ મસ્ટ રીચ બાય 11:30, 12 વાગ્યાનો ટાઈમ હોય તો તમારે એમ કે 11:30 એ પહોંચી જ જવું જોઈએ. માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ હાઈ ફેવર, હી નીડ્સ ટુ ગો ટુ અ ડોક્ટર, તો યુ મસ્ટ ગો ટુ અ ડોક્ટર રાઇટ નાઉ, તમારે સમય સંજોગ અનુસાર તરત જ તમારે ડૉક્ટર પાસે પહોંચી જવું હોય વધારે તાવ હોય તો. મોહન ડ્રાઈવ્સ અ સ્કૂટર વિધાઉટ વિયરિંગ અ હેલ્મેટ, તો યુ મસ્ટ નોટ ડ્રાઈવ અ સ્કૂટર વિધાઉટ અ હેલ્મેટ, એટલે કે તમારે ડ્રાઇવિંગ કરતી વખતે સ્કૂટરમાં ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ વગર ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં એમ. 17મું, એ કોન્સમાં આપેલા સહાયક ક્રિયાપદો વડે ખાલી જગ્યા પૂરો, તમે એક ક્રિયાપદ એક કરતાં વધુ વાક્યોમાં વાપરી શકો એમ. પહેલાંમાં તમે જુઓ તો કેન આપેલું છે કે જુલી કેન સ્વિમ, બીજામાં તમારે મે લખવાનું કે મે આઈ બોરો યોર ડિક્શનરી, 3 ધેટ સ્ટોરી તો માઇટ લખવાનું, બી ટ્રુ હુ નોસ, 4માં તમે શૂડ લખી શકો, આઈમાં સેલ, 6માં શૂડ, 7માં શૂડ, 8માં વુડ, 9માં મસ્ટ અને 10માં ગુડ લખી તમારે લખવાનું રહેશે. 18મું અને છેલ્લો પ્રશ્ન, કે કોષમાં આપેલ યોગ્ય સહાયક ક્રિયાપદની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે, તો અહીંયા તમારે પહેલાંમાં તમારે શૂડ લખવાનું છે, બીજામાં વુડ, ત્રીજામાં વુડ, ચોથામાં વુડ, પાંચમામાં મસ્ટ, છઠ્ઠામાં શૂડ અને 7મામાં ગુડ. તો આજે શૂડ, ગુડ, મે, માઇટ, મસ્ટ છે વિદ્યાર્થી મિત્રો બધા જ મોડલ ઓક્સિલરી છે. અહીંયા આપણે યુનિટ 1 મારી નોટબુકનો ભાગ 5 આપણે અહીંયા પૂર્ણ થાય છે. આભાર, અસ્તુ.